ગેનીબેન ઠાકોરની ગેનીબેન ઠાકોર ચૂંટણી જીત્યા બાદ માં અંબાના દર્શન કરવા માટે અંબાજી ગયા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું હતું ત્યારબાદ પત્રકારો સાથે વાતચીત કરતા ગેનીબેને જણાવ્યું હતું કે કોંગ્રેસની સંસદીય દળની બેઠકમાં સાંસદોને વધુમાં વધુ લોક સંપર્ક કરવાનો સૂચન કરાયું છે અને સાંસદોએ લોકોની વચ્ચે રહી લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવાનું છે અમને સૌને એક સલાહ આપી છે કે લોકો વચ્ચે રહીને લોકોના કામ કરો લોકોના સુખ દુઃખના ભાગીદાર બનો અને ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈને જે ગરીબો હોય વંચિતો હોય જે અન્યાય થતા જે લોકો હોય એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી આવનાર સમયની અંદર ભૂતકાળમાં કામ કર્યું છે અને આવનાર સમયમાં એકજુટ થઈને લોકોની સેવાના કાર્યો કોંગ્રેસ પાર્ટી કરશે જિલ્લામાં કોલેરાનો કેર છે ત્યારે ગેનીબેને પાલનપુર હોસ્પિટલની મુલાકાત લઈ ડોક્ટરો સાથે ચર્ચા કરી સારવારની સુવિધાના કાર્યની સમીક્ષા કરી આ ઉપરાંત પીવાના પાણીની તંગી અંગે પણ કલેક્ટરને રજૂઆત કરશે હું પોતે સિવિલ હોસ્પિટલ જઈને તમામના સમાચાર પૂછ્યા છે જે ડૉક્ટરોને સૂચના આપવાની હતી આપી છે અને આવનાર સમયની અંદર એક માનવતાનું કામ છે અને માનવતાના કામ માટે કરીને એમપી તરીકે કે જે અમારે વહીવટીતંત્ર સાથે જે રીતે ભલામણ કરીને સાથે રહીને કામ કરવું પડે એ પૂરેપૂરું કરશું ને ક્યાંક વહીવટી રીતે જે નગરપાલિકા એરિયા આવે છે અને એની અંદર આજે જ મને સમાચાર મળ્યા કે ઘણું બધા પીવાના પાણીનો પ્રશ્ન પણ ત્યાં વિકટ બન્યો છે એટલે ઇલેક્ટ્રિસિટી સાથે હું અત્યારે જ મુલાકાત કરવાની છું પરિસ્થિતિ વાકેફ કરવાની છું